આ એક અદ્ભુત કિસ્સો છે જે આશરે 250-300 વર્ષ પહેલા બન્યો હતો. કર્ણાટકના દક્ષિણ વિસ્તારમાં એક ભક્ત હતો અને તેમની માતાની ઉંમર થઈ રહી હતી. તે કાશી જઈને વિશ્વનાથના ખોળામાં મરવા માંગતી હતી. તે શિવજીના ખોળામાં મરવા માંગતી હતી. તેમણે પોતાના જીવનમાં ક્યારેય કશું જ માંગ્યું નહોતું. એક વસ્તુ તેમણે તેના છોકરા પાસે માંગી કે પ્લીઝ મને કાશી લઈ જા, હું ઘરડી થઈ રહી છું, મારે ત્યાં જઈને મરવું છે. એટલે આ વ્યક્તિએ તેની ઘરડી માતાને લઈને ચાલવાનું શરૂ કર્યું. તો જંગલોમાંથી ચાલીને દક્ષિણ કર્ણાટકથી કાશી જવું તે ઘણું લાંબુ અંતર છે જે તેઓ કાપી રહ્યા હતા. વૃદ્ધ હોવાના કારણે તેની માતા બીમાર પડી ગઈ એટલે તેણે તેની માતાને પોતાના ખભે ઉપાડી લીધી. એટલે તેની બધી શક્તિ પૂરી થઈ ગઈ હતી અને એક જ વસ્તુ હતી જે તેને આગળ ધપાવી રહી હતી, તે હતી તેની માતાનો શિવા શિવાનો જાપ. તેણે કહ્યું, કૃપા કરીને મને આ એક કામમાં નિષ્ફળ ના જવા દેતા. મારી માએ આ એક જ વસ્તુ માંગી છે, મને આ પૂરી કરવા. મારે તેને કાશી લઈ જવી છે. અમે ફક્ત તમારા માટે જ ત્યાં આવી રહ્યા છીએ. કૃપા કરી મને શક્તિ આપો. પછી તેને ચાલતા ચાલતા એક ઘંટડીનો અવાજ સંભળાયો. તેને ક્યાંકથી એક બળદગાડું આવતું હોય તેવો અવાજ આવ્યો અને ઘંટડીનો અવાજ સંભળાયો. પછી તેણે જોયું, ધુમ્મસમાંથી એક જ બળદવાળું એક બળદગાડું દેખાયું જે વિચિત્ર હતું. કર્ણાટકમાં તમે એક બળદવાળું ગાડું ફક્ત લોકલ ઉપયોગ માટે જ જોશો. લાંબા અંતરમાં હંમેશા બે બળદ હશે. જંગલમાં એક જ બળદ વિચિત્ર બાબત હતી. પણ જ્યારે તમે આટલા થાકેલા હોવ તમને આ બધી નાની નાની બાબતોની ચિંતા નથી હોતી. પછી ગાડું આવ્યું અને તે માણસે ચાલકને વિનંતી કરી. તે તેનો ચહેરો નહોતો જોઈ શકતો કારણ કે ધુમ્મસવાળું વાતાવરણ હતું અને તેણે કપડું વીંટાળેલું હતું. કૃપા કરીને અમને તમારા ગાડામાં બેસવા દો, મારી માની તબિયત સારી નથી અને આમ પણ ગાડું ખાલી જ છે. પેલા માણસે કહ્યું ઠીક છે એટલે બંને ગાડામાં બેસી ગયા અને ગાડું ચાલી રહ્યું હતું. થોડી વાર પછી તે માણસે જોયું કે જંગલના રસ્તા પ્રમાણે તે વધુ પડતી સરળ સવારી હતી. તે ખાડા ટેકરાવાળી સવારી નહોતી જેવી તે હોવી જોઈતી હતી. પછી તેણે જોયું, ગાડાના પૈડા ફરતા નહોતા, તે સ્થિર હતા અને ગાડું ચાલી રહ્યું હતું. પછી તેણે બળદ તરફ જોયું, બળદ બેઠું હતું અને છતાંય ગાડું ચાલી રહ્યું હતું. પછી તેણે ચાલક તરફ જોયું, ત્યાં ફક્ત કપડું જ હતું, કોઈ માણસ નહોતો. તેણે તેની મા તરફ જોયું. માએ કહ્યું, એ ગાંડા, આપણે પહોંચી ગયા છીએ, ક્યાંય જવાની જરૂર નથી, આ જ જગ્યા છે, મને જવા દે. પછી માતાએ ત્યાં શરીર છોડ્યું. પેલો બળદ, પેલું ગાડું અને ચાલક ગાયબ થઈ ગયા અને તે વ્યક્તિ પાછો આવ્યો. લોકોને લાગ્યું કે ઓહ, તે તેની માને ક્યાંક નાખીને પાછો આવી ગયો છે, તે તેમને કાશી નથી લઈ ગયો, તે બહુ જલ્દી પાછો આવી ગયો છે. તેઓએ પૂછ્યું, તું તારી માને ક્યાં નાખી આવ્યો છે? તેણે કહ્યું, ના, અમારે જવું જ નહોતું પડ્યું, શિવજી અમારે માટે આવ્યા હતા. તેઓ બોલ્યા, બકવાસ કરે છે. તે બોલ્યો, તેનાથી ફરક નથી પડતો કે તમે લોકો શું વિચારો છો, શિવજી અમારા માટે આવ્યા હતા, બસ મારું જીવન સફળ થઈ ગયું, મારી અંદર હું તે જાણું છું, જો તમે નથી જાણતા તો તે તમારી ઉપર છે. પછી તેઓએ પૂછ્યું, ઠીક છે, તો પછી અમને કંઈક દેખાડ, ગમે તે કરીને અમને દેખાડ કે તે ખરેખર શિવજીને જોયા છે, તેઓ તારી માટે આવ્યા હતા. તેણે કહ્યું, મને ખબર નથી કારણ કે મેં તેમને જોયા નથી, મેં ફક્ત કપડું જ જોયું અને તેમાં કોઈ ચહેરો નહોતો, તેમાં કશું જ નહોતું, તે ખાલી હતું, તેઓ બસ આ રીતે બેઠા હતા. તેમ બોલીને તે આ રીતે બેઠો અને અચાનક બધાને બસ તેના કપડાં જ દેખાતા હતા, તે ત્યાં નહોતો. તેઓ દક્ષિણ ભારતના એક બહુ મોટા ઋષિ બન્યા અને તેમણે અહીં તહીં વિચરણ કર્યું. તેઓ જ્યાં પણ ગયા ત્યાં લોકોએ તેમને એક ખાલી ચહેરા તરીકે ઓળખ્યા. ત્રીતે ભક્તિનો અર્થ છે
કે તમે પોતાની જાતને વિલીન કરી દેવાનો રસ્તો શોધી કાઢ્યો છે. તમે એક દેવતા પસંદ કર્યા હોય કે એક પુરુષ કે એક સ્ત્રી કે એક બાળક, કાં તો તમારા જીવનનો એક ચોક્કસ હેતુ. પણ એક વસ્તુ સ્પષ્ટ છે, કોઈ વ્યક્તિએ ક્યારેય તેના જીવનમાં કંઈ જ મહત્વનું હાંસલ નથી કર્યું કોઈ વસ્તુને સમર્પિત થયા વગર. પછી તે કળા હોય કે સ્પોર્ટ હોય, સંગીત, રાજનીતિ, અધ્યાત્મ, ગમે તે હોય, જ્યાં સુધી તમે તેના પ્રત્યે સમર્પિત ના હો, કશું જ મહત્વનું ઘટિત થયું નથી. કારણ કે ભક્તિભાવ વગર તમે પોતે જે છો તેની સીમાઓને નહીં ઓળંગો. તમારી ભક્તિનો વિષય શું છે તેનાથી ફરક નથી પડતો. તમારી ભક્તિનો વિષય જે કંઈ પણ હોય, એ તમારી ભક્તિની ગુણવત્તા છે જે તમને રૂપાંતરિત કરશે. ભક્તિ વગર કોઈ સાચું રૂપાંતરણ છે જ નહીં. ભક્તિ વગર એક મનુષ્ય પૂરેપૂરો સશક્ત નહીં થઈ શકે. ભક્તિ એવું કંઈક છે જે દરેક મનુષ્યએ અનુભવવાની જરૂર છે, અને તેમણે સમજવાની જરૂર છે કે તે એક ધાર્મિક પ્રક્રિયા નથી. Devotion is a love affair where you don't have a choice. ભક્તિ એ એક એવો પ્રેમ સંબંધ છે જ્યાં તમારી પાસે કોઈ પસંદગી નથી હોતી. હા, પ્રેમ સંબંધમાં પણ તમારી પાસે કંઈ ખાસ પસંદગી નથી હોતી, પણ કોઈક સમયે તમે તેનાથી છૂટી શકો છો. ભક્તિ એક એવો પ્રેમ સંબંધ છે જ્યાં તમારી પાસે કોઈ પસંદગી નથી અને તમે ક્યારેય તેનાથી છૂટતા નથી. તમે તેમાં શૂન્ય બની જાઓ છો. જ્યારે શૂન્ય બની જાઓ છો ત્યારે સમગ્ર પણ બની જાઓ છો.